નમસ્કાર, હું નીરવ શાહ ઇન્ડસ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્ર વિભાગમાં કાર્યરત છું. આજે એક ખગોળીય ઘટના બની રહી છે જે વર્ષમાં ક્યારેક જ એટલે કે આજે તારીખ 1/3/2023ના રોજ ગુરુ શુક્ર અને ચંદ્રનો નજારો એક જ સીધી લાઇનમાં અને એકબીજાથી ઘણા નજીક આવવાના છે. ઇન્ડસ યુનિવર્સિટીના એસ્ટ્રો ક્લબના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો દ્વારા આનું ભવ્ય આયોજન કરેલ છે. દૂરદર્શનની ટીમ ડીડી ગિરનાર ચેનલ પર આ અદ્ભુત નજારો બતાવવાના છે અને લાઈવ કરવાના છે. તો દૂરદર્શનની ટીમ અને ડિરેક્ટરશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે સૂર્ય અને ચંદ્ર, સૂર્ય ઉપર જે ડાર્ક સ્પોટ્સ છે તે પણ લાઈવ ટેલિસ્કોપની મદદથી ઇન્ડસ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બતાવવાના છે, જે નિહાળવા સાયન્સ કોલેજ, જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ હાજર રહેવાના છે. વિદ્યાર્થીઓમાં, લોકોમાં આ ઘટના જોવા માટે કેવો રોમાંચ છે અને આ સમગ્ર ઘટના જોવા માટેની કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે? કુલ આ જે છે રેર ઘટના છે અને આ રેર ઘટનાને જોવા માટે અહીંયા જે છે મોટા ટેલિસ્કોપ લગાવવામાં આવ્યા છે અને એનાથી જે છે વિદ્યાર્થીઓ છે, સ્કૂલ જે ઇન્ડસ યુનિવર્સિટીના સ્ટાફ છે, એ લોકો બધા જોઈ રહ્યા છે. આપણે આ શું ઘટના છે એ વિશે જાણવા માટે આપણે વાત કરીશું અહીંયા જે એસ્ટ્રો ક્લબ છે ઇન્ડસ યુનિવર્સિટીની, ત્યાંના જે સ્ટુડન્ટ છે એમની સાથે, જે લોકો પોતાના ટેલિસ્કોપ સાથે અહીંયા જોઈ રહ્યા છે. ધ્રુવ, ખાસ કરીને આ ઘટના કેટલી રેર છે, શું કહેશો આપ? અહીંયા જોઈ રહ્યા છે ધ્રુવ, ખાસ કરીને આ ઘટના કેટલી રેર છે, શું કહેશો આપ? એમ તો આ ઘણી રેર ઘટના છે. દર વર્ષે જો કે આટલું નજીક આવે છે શુક્ર અને જે ગુરુ ગ્રહ છે, જુપિટર ને વિનસ આપણે જે કહીએ છીએ, પણ આ વર્ષે ઘણું અનોખું થયું છે. એમ કે આ 0.5 જો કે હાફ ડિગ્રી, અડધો ડિગ્રી નજીક આવવાના છે અને એના ભાગરૂપે અમે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ ઇન્ડસ યુનિવર્સિટીમાં 2 દિવસનો ઇન્ડસ સાયન્સ ફેસ્ટ 2023 એવો એક કાર્યક્રમ રાખ્યો હતો અને એ કાર્યક્રમમાં અમે અમદાવાદ અને આજુબાજુની